એકવાર ડિટેન કરાઈ તો નેતાજીને આવી ગયો ગુસ્સો. રોડ પર મહિલા ડીસીપી સાથે કરી બોલાચાલી. સત્તા અમારી છે, મર્યાદામાં રહેજો. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ મહિલા ડીસીપી અને પોલીસ કર્મીઓને ઘેરીને ઉભેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ કહી રહ્યા છે. કારણ કે પોલીસ તેમની ત્રણ કાર કે જેના પર નંબર પ્લેટ નહોતી લગાવાઈ, સાથે સાથે બ્લેક ફિલ્મ પણ લગાવેલી હતી, તેને ડિટેન કરી હતી. ઘટના એવી બની કે રાજકોટ પોલીસે ટ્રાફિક નિયમન માટે ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જે દરમિયાન કિશાનપરા ચોક ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ત્રણ કારને લઈને નીકળ્યા. કારમાં શહેર ઉપાધ્યક્ષનું બોર્ડ પણ મારેલું હતું. તેવામાં કારને ડિટેન કરવામાં આવી તો નેતાઓ અને તેના ચમચાઓને ગુસ્સો આવી ગયો, પરંતુ પોલીસે તેમની એક પણ ન સાંભળી. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી, એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે, એ અમે ડિટેન પણ કરી છે. આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કે કોની કાર છે? કોની કાર છે? તો એક વ્યક્તિની ચાલક જે છે, જે કાર ચાલક, એની ગાડી અમે મૂકી દીધી છે. પીએસઆઈ આરએસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે, એ જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું. નવાઈની વાત તો એ છે કે અહીં સામાન્ય નાગરિકની કાર હોત તો પોલીસે અનેક દિવસો સુધી તેમને ધક્કા ખવડાવ્યા હોત, પરંતુ આ કેસમાં તો ધારાસભ્ય દર્શિતા શાહનો જેવો જ ડીસીપીને ભલામણનો ફોન ગયો, તે કાર છોડી મૂકવામાં આવી. જો કે ધારાસભ્ય ફોન કરી ફસાઈ ગયા અને નામ ચર્ચામાં આવતા જ પોતાના લૂલા બચાવ માટે પણ મેદાનમાં આવી ગયા. આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ, તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30 કાર્યક્રમ હતો, એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી. અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે. પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી. એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી. જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ. કારમાં બ્લેક ફિલ્મ લગાવવી ગુનો છે, છતાં બ્લેક ફિલ્મ બે નંબરનું કામ કરનારા લોકો લગાવતા હોય છે. એવામાં સવાલ એ થાય છે કે શું ભાજપના નેતાઓ પણ બે નંબરનું કામ કરે છે? જો એવું નથી તો પછી બ્લેક ફિલ્મ લગાવી કેમ ફરે છે? કેમ ગાડીઓની નંબર પ્લેટ કાઢીને ફરે છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.